આજે આળીદર બોળીદર ત્યાં તીર્થભૂમિ ઉપર આયરી એકતા મહોત્સવ રામનવમીના આ પવિત્ર દિવસે દેવાત બાપાની પુણ્યતિથિ ઉજવવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. એમાં આપણી વચ્ચે ઉપસ્થિત વંદનીય પૂજ્ય સંતો, આપણા લોકલાડીલા સાંસદ પૂનમબેન, આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ અમરીશભાઈ, ચેરમેન બીજી નિગમના ભાઈ રાજશીભાઈ, ભીખુભાઈ, રણવલભાઈ સહિત સમાજના સ્ટેજ ઉપર બિરાજમાન છે એવા શિક્ષણ અને અલગ અલગ ક્ષેત્રમાંથી જે ખૂબ પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા સન્માનીય મંચ ઉપર બિરાજમાન છે એવા બધા આગેવાનો, અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, યુવા મિત્રો, માતાઓ બહેનો, બાળકો, પત્રકાર મિત્રો, આ સમગ્ર આયોજનમાં જેનીએ ખૂબ સમયનું દાન આપ્યું છે એવા બારખીભાઈ, મેરામણભાઈ સહિત ઘણા બધા યુવા આગેવાનો પણ જે કામ કરી રહ્યા છે, બધા જ સ્વયંસેવકો આજે ખૂબ આ તીર્થભૂમિ ઉપર વિવિધ કાર્યક્રમો કરીને સમાજમાં સંગઠન, સમાજમાં એકતા ખૂબ વધે એના માટે વાળથર ગામમાં એક નાનકડો વિચાર જેઠા બાપાને આવ્યો અને એ વિચારને બીજને ખૂબ મોટું વૃક્ષ જેને બનાવ્યું છે એવા સમાજના સૌ વડીલો, યુવા મિત્રો અલગ અલગ રીતે પોતાના ભાગે જે કંઈ કામ આવ્યું એ કામને ઉપાડી લઈને આવું સુંદર જે આયોજન કર્યું છે એને સૌથી પહેલાં અભિનંદન આપું છું. ખૂબ સમય થઈ ગયો છે એટલે હું હમણાં મેરામણભાઈને બોલાવીને કહેતો હતો કે સ્વામીજી હમણાં વધારે બોલે, બીજા આગેવાનો છે એના માટે હું સમયનું દાન આપું છું એમ કહેતો હતો. એટલે ખૂબ સમય થયો છે એટલે મારે એક વાત, ઘણી વાતો અહીં થઈ ગઈ છે. આ વિચાર બંધન છે એટલે મારે એ વાત કરવી છે કે જે નાગદાનભાઈએ કરી વાત કે આપણે વેકેશનના સમયમાં કે એવા સમયમાં જો સમાજમાં લગ્ન થાય, ધાર્મિક કાર્યો થાય તો શિક્ષણ ઉપર જે અસર આવે છે એ એક વાત તો કરી જ, પણ એ સિવાય પણ અનેક વાતો એવી છે. એમાં મેં આ કોડીનાર તાલુકામાં જ એક ટીવીમાં એક વખતે જોયું હતું કે એક ગામ એવું છે કે એ ગામમાં આખા વર્ષમાં એક દિવસ આખા ગામના લગ્ન એક જ તિથિએ એક જ દિવસે થાય છે. એવી રીતે જો આપણે કરીએ કે વર્ષમાં બે વખત બે તિથિ નક્કી કરી દઈએ અને ગામમાં જેટલા લગ્ન હોય એ બધા જ લગ્ન છે એ સમૂહમાં એક જ દિવસે થાય તો ઘણો બધો સમય બચે, ખોટા ખર્ચા બચે, અને જે હમણાં મારી પૂર્વ વખતે નાગદાનભાઈએ વાત કરી હતી એ વાત પણ એમાં સચવાઈ જાય. આવા બીજો એક વાત છે કે આજે સમાજમાં નાની નાની વાતમાં ઘણીવાર કોર્ટ કચેરી અને પોલીસને બાકીની બીજી બાબતોમાં ક્યાંક એને યોગ્ય માર્ગદર્શન ન મળતું હોય, કોઈક વચ્ચે સાચી વાત ન કરતું હોય, સમાધાન ન કરતું હોય. પહેલાં ગામમાં પટેલ જાય એટલે એની વાત માની અને સમાધાન થઈ જતું હતું, સરપંચ જાય તો વાત સમાધાન થઈ જતા હતા. એવી રીતે આપણે જિલ્લે અને તાલુકે સમાધાન પંચની જો રચના થાય અને એમાં એવા વ્યક્તિઓ હોય કે મોઢે કોકને કહી શકે જેનો વાંક હોય એને, તો મને લાગે છે કે એ સમાજમાં ખૂબ મોટું કામ એક થશે અને સમાધાનો થશે તો એ કોર્ટ કચેરી અને પોલીસને બાકીની બીજી બાબત નહીં આવે. આપણે આપણા સમાજના પ્રશ્નોનો આપણે ઘરમેળે સમાધાન કરાવી શકશું એ વાત પણ આપણે વિચાર કરીએ અને એનો અમલ કરીએ, મૂર્તિબંધ કરીએ, તો મને લાગે છે કે ખૂબ સમાજમાં મોટો ફાયદો થશે. આજે અહીંયા આપણા દેવાત બાપાને આ તીર્થભૂમિ ઉપર ખૂબ મોટું માનવ મેરામણ જે ઉભરાણો છે એ એક દરિયો છે, એક સમુદ્ર છે, એમ સમાજમાં આપણો સમાજ છે એ મહાસાગર છે, એ દરિયો છે, એમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નદીઓ જે છે એ બધી નદી ભેગી થાય અને સમુદ્ર બને. એવી રીતે આપણા સમાજમાં હવે દરેક ક્ષેત્રમાં અલગ અલગ રીતે જે વ્યક્તિ વિશેષ તરીકે યોગદાન આપી રહ્યા છે એ બધા ભેગા મળી અને ખરા અર્થમાં વિચાર મંથન કરે અને એમાંથી જે કરવા જેવું હોય એની અમલવારી થાય એ સમાજ માટે આ કાર્યક્રમ જે કર્યો એ ખૂબ ઉપયોગી થશે. આપણે ભેગા થયા, મળ્યા,
ખૂબ આનંદ ઘેરો, પુણ્યતિથિ ઉજવી, પણ દેવાત બાપાના જે આપણે જીવન જર્મનમાંથી એને એના જેવા અનેક વીર સપૂતો આપણા સમાજમાં થઈ ગયા, એવા સંતો થઈ ગયા, એના જીવનમાંથી કંઈક લઈ, મંગલનાથ બાપુને આપણે વારંવાર અહીં યાદ કરતા હતા, એના જીવનમાંથી કંઈક લઈ અને આપણે ખરા અર્થમાં આપણા ગામમાં, આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એ વાતને સાર્થક કરવા માટે આપણે વિચારો ઘણા આવે, પણ એ વિચારને અમલમાં મૂકવો એ ખૂબ કઠિન છે, અને એ અમલમાં આમાંથી વિચાર જે બંધન થાય, એ બંધનમાંથી અમુક વાતોને પકડી લઈ અને એની અમલવારી થાય એ ખૂબ જરૂરી છે. બધાને મારા ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. ખૂબ ખૂબ આભાર. વિચાર વિચાર ન રહેતા એને ક્રિયાન્વિત ભૂમિ ઉપર લઈ જવાની વાત માનની ગુડુભાઈ કરી. હવે કાર્યક્રમના દોરમાં આગળ વધીએ. આપણી વચ્ચે માનની સંત શિરોમણી એવા સુંદરનાથ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. હું દુધાભાઈ કેસરિયાને વિનંતી કરું કે એવો સંત સન્માન કરે. આપણી વચ્ચે માન સરોવરદાસજી બાપુ પણ ઉપસ્થિત હોય. હું જેઠા બાપા કેસરિયાને વિનંતી કરું કે એવો સન્માન છે. આપણે આ સન્માનને તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે કરશનભાઈ ભાદરકા ઉપસ્થિત છે. હું કેવિનભાઈ ચાવડાને વિનંતી કરું કે એવો એમને સન્માન છે. આપણે આ સન્માનને પણ તાળીઓના ગળગળાટથી વધાવીએ. આપણી વચ્ચે કરશનભાઈ ભાદરકા ઉપસ્થિત છે. હું કેવિનભાઈ ચાવડાને વિનંતી કરું કે એવો એમનું સન્માન કરે. આપણે આ સન્માનને પણ તાળીઓના ગળગળાટથી વધાવીએ. હવે કાર્યક્રમના ધોરણે આગળ લઈ જતા હું માનની અમરીશભાઈ ડેરને વિનંતી કરું કે એવો પ્રસંગને અનુરૂપ પોતાની વાત રાખે. માનની અમરીશભાઈ ડેર.